નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં પાઠ નંબર સત્તર દિવાલ ઓળંગી લીધી પેજ નંબર આણત્રીસ જે આપણે સમજ્યા હતા એ પાઠ આજે આપણે સત્યપોથીમાં પૂરીશું અને સમજીશું જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો જેનો પહેલો પ્રશ્ન છે અફસાના કઈ રમતની ખેલાડી છે તો આપણે પાઠ સમજ્યો હતો એમાં ખબર હતી આપણને કે અફસાના એ બાસ્કેટબોલ રમતી હતી એટલે એ બાસ્કેટબોલની ખેલાડી હતી ત્યાર પછીનો બીજો વિકલ્પ ઝરીનની રમત શીખવાની વિનંતીમાં કોચે શું કહ્યું આપણે પાઠમાં સમજ્યું હતું કે ઝરીન છે એ જ્યારે એને બાસ્કેટબોલ રમવાની ઈચ્છા થઈ છે ત્યારે કોચ પાસે જાય છે અને કોચને કહે છે ત્યારે કોચ તેને સમજાવે છે કે જો તું છોકરીઓની ટીમ બનાવીશ તો હું તને બાસ્કેટબોલ શીખવીશ આથી એમાં જવાબ આવશે ડી તે છોકરીઓની ટીમ બનાવશે તો તેમને તે શીખવાડશે

છે તેમાં જવાબ આવશે સી અમે છોકરીઓ છીએ એવી વસ્તુ વિચારવાની એના કોચ ના પાડે છે કે છોકરીઓ તમે એવું ન વિચારતા કે તમે છોકરીઓ છો આથી તમે રમી શકો નહીં અથવા તો તમે હારી જશો એટલે આમાં જવાબ આવશે સી અમે છોકરીઓ છીએ એવું વિચારવાની ટીમના કોચ ના પાડે છે ત્યાર પછીનો પાંચમો વિકલ્પ નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે તો એમાં જવાબ આવશે બી ચેસ મેં તમને પાઠની શરૂઆત પહેલાં સમજાવ્યું હતું કે રમતના મુખ્ય બે પ્રકાર છે ઇન્ડોર રમત અને આઉટડોર રમત જેમાં ઇન્ડોર રમત એટલે કે ઘરની અંદર રમી શકાય તેવી રમતો તો જો લંગડી છે એ પણ ઘરની બહાર રમી શકાય કબડ્ડી છે એ પણ ઘરની બહાર અને બાસ્કેટબોલ એ પણ ઘરની બહાર રમી શકાય જ્યારે ચેસ છે એ ઘરની અંદર બેસીને રમી શકાય છે એટલે જવાબ આવશે બી ચેસ ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન પ્રદર્શન કરી શકે તેમાં જવાબ આવશે ડી ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના જો ટીમના દરેક ખેલાડી હોય એ દરેક ખેલાડીઓમાં ટીમ ભાવના એટલે કે એક સૂત્રતા જળવાયેલી હોય તો તેઓ સારું પ્રદર્શન બતાવી શકે ત્યાર પછીનો સાતમો વિકલ્પ બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં જ્યારે બોલ આવે છે તો ત્યારે તે ગોલ પ્રાપ્ત મેળવવા પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે તેમાં જવાબ આવશે સી બોલને બાસ્કેટમાં નાખવાનો હોય છે તમે બાસ્કેટબોલની રમત જોઈ હશે પિક્ચરમાં કે કોઈપણ સિરિયલમાં કે ટીવીમાં કે રિયલમાં રમત જોઈ હશે નાખવાનો હોય છે ત્યાર પછીનો આઠમો વિકલ્પ ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું સાના આધારે જોવાય છે તો એમાં જવાબ આવશે રમવાની ક્ષમતાના આધારે સી ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા ખેલાડી તરીકે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર બની

જોઈએ ત્યાર પછીનો ત્રીજી ખાલી જગ્યા રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો રમત રમવા માટે જે વ્યક્તિ ખેલાડીઓને તાલીમ આપે છે એને શું કહેવાય તો કે કોચ ત્યાર પછી નિચ ચોથા નંબર ની ખાલી જગ્યા કેરમ ની રમત એ ખાલી જગ્યા રમત છે તો કેરમ ઘરની અંદર રમાય કે ઘર ની બહાર તો દરેક વ્યક્તિ ને ખબર છે કે કેરમ એ ઘર ની અંદર બેસીને રમી શકાય તેવી રમત છે એટલે આમાં જવાબ આવશે ઇનડોર ત્યાર પછી નિશ

ટીમમાં એકબીજાની તાકાત અને ખાલી જગ્યા સમજવી જરૂરી છે એમાં જવાબ આવશે નબળાઈ કારણ કે દરેક વ્યક્તિઓમાં બે પાસા હોય છે એક સિક્કાની જેમ બે બાજુ હોય એ જ રીતે દરેક વ્યક્તિમાં બે પાસા હોય છે કોઈક વ્યક્તિની કોઈક તાકાત હોય તો તેની કોઈક નબળાઈ પણ હોય છે તે ટીમ તે રમવા માટે એકબીજાની સમજવી જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રો નિશાની કરો જેમાં પેલા નંબરનું છે અફસાનાની માતાએ અફસાનાને બાસ્કેટબોલ રમવાની આનાકાની કર્યા વગર તરત જ હા પાડી દીધી તો એમાં જવાબ આવશે ખોટું કારણ કે આપણે પાઠમાં સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે અફસાનાને જ્યારે બાસ્કેટબોલ રમવાની ઈચ્છા થાય છે તે તેની માતા પાસે જાય છે ત્યારે તેની માતા તેને સમજાવે છે કે દીકરા આપણે એ જ કરવાનું નથી તું ભણ તું સારી રીતે આગળ જા પરંતુ આપણે બાસ્કેટબોલ રમાય નહીં આપણે રમવું હોય તો ફક્ત ઘરની અંદર જ રમાય છોકરીઓએ ઘર બહાર જવાય નહીં ત્યારે આમાં 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 જવાબ તમને પ્રશ્ન પૂછેલો છે કે તેની માતાએ તેને તરત જ હા પાડી દીધી એટલે એમાં જવાબ આવશે ખોટું ત્યાર પછીનો બીજો પ્રશ્ન બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહેવામાં આવે છે તેમાં જવાબ આવશે સાચું આપણે પાઠમાં સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે બાસ્કેટબોલ જ્યાં રમાય તેને શું કહેવાય તો કે કોર્ટ ત્યાર પછીનો ત્રીજું છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ તો એમાં આવશે જવાબ સાચું આગળ આપણે ખાલી જગ્યામાં જોયું હતું કે છોકરા છોકરીઓને સમાન તક આપવી જોઈએ ખાલી જગ્યા તક આપવી જોઈએ તો જવાબ આવતો તો સમાન એટલે કે એક સરખી નજરે જોવો જોઈએ છોકરાઓ અને છોકરીઓને અલગ અલગ રાખવા જોઈએ નહીં અને આમાં તમને એમ જ કહેલું છે કે ભેદભાવ રાખવો જોઈએ નહીં તો જવાબ આવશે સાચું ત્યાર પછીનો ચોથા નંબરનું ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે જ રમવું જોઈએ જવાબ આવશે ખોટું વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ શારીરિક વિકાસ માટે પણ પણ રમવું જોઈએ કે જેથી શરીરનો વિકાસ થાય અને આપણને રમવાની મજા પડે ત્યાર પછીનો પાંચમા નંબરનું અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરતા હતા તેમાં જવાબ આવશે સાચું ત્યાર પછીનું છઠ્ઠા નંબરનું વાક્ય ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જાય છે તેમાં જવાબ આવશે સાચું જો દરેક વ્યક્તિને એકબીજાના સહકારની જરૂર પડતી હોય છે તો પછી આ રમતમાં પણ એકબીજાના સહકારની જરૂર પડે તો ફક્ત એક જ ખેલાડી કુશળ હોય અને દરેક વ્યક્તિ દરેક ખેલાડી કુશળ હોય પરંતુ તેને એકબીજાનો સહકાર પ્રાપ્ત ન થાય તો તેઓ મેચ હારી જાય છે એટલે એમાં જવાબ આવશે સાચું ત્યાર પછીનો પ્રશ્ન નંબર બંધ બેસતા જોડો જેમાં નંબરનું શું છે જોઈએ આપણે ઝરીન તો ઝરીન છે એમાં જવાબ આવશે કોચને તાલીમ આપવા વિનંતી કરે છે આપણે પાઠમાં સમજ્યા હતા કે ઝરીન છે એ કોચ પાસે જાય છે અને કોચને તાલીમ આપવા માટે વિનંતી કરે છે ત્યાર પછીનો બીજા નંબરનો ખુશનૂર તો ખુશનૂર છે એમાં જવાબ આવશે તે ખુશનૂર છે ઈ તેના માતા પિતાને જીદ કરીને મનાવે છે આપણે પાઠમાં સમજ્યા હતા કે ખુશનૂર છે એ જીદ કરે છે અને તેના માતા પિતાને મનાવે છે ત્યાર પછીનું ત્રીજા નંબરનું અફસાના તો અફસાનામાં શું આવશે તો કે બીજું મિત્રો અને કોચ દ્વારા માતા પાસેથી પરવાનગી લે છે ત્યાર પછીનું ચોથું તો જવાબ આવશે હોવા છતાં પિતાજી એ હા પાડી ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેમાં આપણે જોઈએ પેલા નંબરનો પ્રશ્ન નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓના છોકરીઓની ટીમની અગ્રેસર ચાર ખેલાડીઓના નામ આપો તેમાં જવાબ આવશે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન્સની છોકરીઓની ટીમની ખેલાડીઓ નીચે મુજબ છે જેમાં પહેલું અફિયાના બીજું ઝરીના ત્રીજું ખુશનુર અને ચોથું છે આફરીન આપણે આ ચારે ચાર ખેલાડીઓ વિશે આગળ પાઠમાં સમજી ગયા કે આ ચારે ચાર ખેલાડીઓ છે એ આ ટીમની અગ્રેસર હતી ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન મુસ્તુફા ખાનને લોકો કયા નામથી બોલાવતા હતા તો એમાં જવાબ આવશે મુસ્તુફા ખાનને લોકો બચ્ચુ ખાન નામથી બોલાવતા હતા ત્યાર પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન જાહેર રમતના મેદાનમાં રમવા સિવાયની બીજી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે તો જવાબ આવશે રમતના મેદાનમાં રમવા સિવાયના ઘણા લોકો સવારે દોડવા માટે જાય છે તેમજ જાહેર મેળાવડા પ્રદર્શન અને જાહેર સભા તેમજ જમણવાર જાદુગરના ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય એટલે રમતનું મેદાન હોય ત્યાં રમવા સિવાયની પણ અનેક પ્રવૃત્તિ થાય છે જેમાં ઘણા લોકો સવારે દોડવા માટે જતા હોય છે એક્સરસાઇઝ માટે જતા હોય છે તેમજ જાહેર મેળાવડા એટલે કે ત્યાં મેળો પણ ભરાઈ શકે છે પ્રદર્શન પણ એટલે કોઈ પણ જાતનું નવીન વસ્તુ હોય તો તેનું પ્રદર્શન થઈ શકે છે જાહેર સભા ત્યાં ભરાઈ શકે છે કોઈ જમણવાર રાખવો હોય તો તે પણ રહી શકે છે અને જાદુગરના ખેલ તેમજ સર્કસના ખેલ પણ યોજાય છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને સમજાઈ ગયું હશે ત્યાર પછીનું આપણે આગળનું નવા વિડીયોમાં જોઈશું ધન્યવાદ